नजर करिए अन्य समाचार पर, बात करिए महत्वपूर्ण समाचार सूरत तरफ थी सामे आवी रह्या छे। सूरत में वहेली सवारथी जे वरसाद वरसवानी शुरुआत थई गई छे। शहेरना केटलाक विस्तारोमां वरसादी माहोल जाम्यो छे। सूरत में वहेली सवारथी जे वरसादनुं आगमन, उधना पांडेसरा डिंडोली अने वेसूमां वरसाद वरसवानी शुरुआत थई गई छे। तो सवारथी जे काळा डिबांग वादळो छवाया हता अने त्यारबाद वरसादनुं आगमन थयुं छे। वरसाद वरसता वातावरणमां ठंडक प्रसरी छे तो लोकोने गरमीमांथी आंशिक राहत मळी छे। वडोदरामां सूरत में पण वरसादनुं आगमन थयुं छे। काळा डिबांग वादळો છવાયા હતા ત્યારબાદ ઉધના સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ઉધના પાંડેસરા દિંડોલી અને વેસુમાં વરસાદ નોંધાયો છે। સુરતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે। વાત કરીએ આંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય મહંત આપણી સાથે ફોન લાઈન પર છે। સંજય, જે રીતે સુરતમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે, કેવો માહોલ? સુરત શહેરની વાત છે તો સુરત શહેરમાં છેલ્લા 3-4 દિવસથી વહેલી સવારે વરસાદ વરસી રહ્યો છે। મળશે વરસાદની શરૂઆત થઈ છે, 8 વાગ્યા સુધી વરસાદ પડે છે। આજે પણ સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો, ખાસ કરીને જાંગીરપુરા, રામદેવ, દિંડોલી, ઉધના અને લીંબાચી વિસ્તારમાં આજે વરસાદ વધુ જોવા મળી રહ્યો હતો। અને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં છે તો થોડા વરસાદ અત્યારે જોવા મળ્યો છે અને હવામાન વિભાગ જે પ્રમાણે આગાહી કરી રહ્યું છે એ પ્રમાણે આગામી 2-3 દિવસમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ગમે તેવા સંજોગો જોવા મળ્યા છે। હાલ વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે તો કેટલીક જગ્યા ઉપર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસથી સંજય, માહિતી બદલ આભાર। તો વાત કરી સુરતમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન, ઉધના, પાંડેસરા, ડિંડોલી અને વેસુમાં વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ ગયું છે તો હજુ પણ વરસાદ વરસી રહ્યો છે,